नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला ने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। स्वाध्याय 14.3 में हवे आपणे गणवाना छे प्रश्न नंबर 5। जोईए शुं कहे छे के नीचेना कोष्टक में 400 नियोन बल्ब नुं आयुष्य आपेलो छे। आयुष्य कलाक में एनी संख्या वर्गीकृत माहिती आपेली छे, बराबर छे। सतत वर्गो आपेला छे 300 થી 400, 400 થી 500, 500 થી 600 અને બલ્બની સંખ્યા આપણને આપી દીધી છે। આપેલી માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધારે છે। 700 કલાકથી વધારે છે એમ કીધું છે, એટલે 700 વાળો જે વર્ગ છે એની ઉપર આવશે, બરાબર। 600 થી 700, એમાં 700નો સમાવેશ આપણે કરી લઈએ તો 700 થી 800માં 700નો સમાવેશ કરતા હોઈએ નહીં। અને એવું જો આપણે વિચારીએ તો અહીંયા 700ની ઉપર આવશે, બરાબર। 700 કલાકથી વધારે એટલે 700થી વધારેથી શરૂઆત થાય, બરાબર, અને 800 સુધી આવે, એટલે આ બલ્બની જે સંખ્યા હશે એ આપણે પછી ગણી લઈએ। તો સ્તંભાલેખની મદદથી દર્શાવવાનું છે, તો આપણે આગળના દાખલામાં પણ જોયું કે ભાઈ સ્તંભાલેખ વર્ગીકૃત માહિતી માટે ઉપયોગમાં આવે, બરાબર છે। એક્સ અક્ષની ઉપર વર્ગ આવશે અને વાય અક્ષની ઉપર આવૃત્તિ, એટલે કે અહીંયા જે બલ્બની સંખ્યા આપેલી છે એ। તો કરીએ શરૂઆત કે પહેલો આપણે મેળવવાનું છે, બરાબર છે, સ્તંભાલેખ। આ આપણે દોરીએ વાય અક્ષ, એક્સ અક્ષ અહીંયા આવશે 0, બરાબર છે। 300 થી લઈને 1000 સુધીના વર્ગો આપણને આપી દીધા છે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 300થી શરૂઆત થાય છે, બરાબર છે। 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000 આ રીતે બલ્બનું શું છે અહીંયા આપેલું, તો કે આયુષ્ય જે આપણને કલાકમાં એક્સ અક્ષની ઉપર આપેલું છે અને અહીંયા વાય અક્ષની ઉપર શું આપેલું છે, તો કે બલ્બની સંખ્યા। શું આપેલું છે? બલ્બની સંખ્યા। હવે જોઈએ તો બલ્બની સંખ્યા 14, 56, 60, 86, બરાબર છે, 15ના ગુણાકાર જેવી છે। તો તમે આપણે એ રીતે સંખ્યા લઈ શકીએ, બરાબર છે, 15, 30, 45, 60, 75, 90 એ રીતે આપણે લઈ શકીએ। તો આપણે વાય અક્ષની ઉપર 15ના ગુણાકારમાં લેશું, 15, 30, 45, 60, 75, બરાબર છે, 90, 105 ને 105, તો 15, 30, 45, 60, 75, 90 અને 105 જે બલ્બની સંખ્યા દર્શાવે છે અને અહીંયા આયુષ્ય બલ્બનું કલાકમાં। હવે આપણે એની ઉપર બનાવવાનો છે આલેખ। તો પહેલો આપેલું છે 300 થી 400ની સંખ્યા છે, બરાબર, 300 થી 400 કલાક ચાલે એવા કેટલા બલ્બ છે, તો કે 14। તો 14 આવશે, 15 કરતા થોડા નીચે આવશે, બરાબર, એટલે 300 અને 400ની વચ્ચે ક્યાં આવશે, 300 અને 400ની વચ્ચે। પછી 400 થી 500માં કેટલા છે, 56, તો એ 60ની વચ્ચે આવશે, બરાબર છે, 60થી થોડા નીચે। ચાલો અહીંયા કેટલા હતા, 14, અહીંયા 56 કલાક જુઓ। હવે અહીંયા બંને સ્તંભની વચ્ચે કોઈ અંતર રહેશે નહીં, કારણ કે 300 થી 400 એટલે જોડાયેલા છે 400 થી 500, એટલે 400 વાળો વર્ગ પાછો બીજી વાર આવે છે। હવે 500 થી 600માં કેટલા છે, 60, તો 60 આપણે જોઈએ તો અહીંયા 60 થશે, બરાબર છે। 500 થી 600 જ્યાં 60 બલ્બ છે, 600 થી 700 86 બલ્બ છે, બરાબર, 600 થી 700 86 એટલે 90 કરતા
થોડા ઓછા આવશે બરાબર તમે આલેખ પત્રમાં તમારી પાસે 5 ખાના વાળો કે 10 ખાના વાળો આલેખ પત્ર જ્યારે બનાવો બરાબર ત્યારે આ આંકડાઓ વધારે સ્પષ્ટ થઈ જાય એમાં અને એમાં ખાનાઓ ગણવા પણ વધારે સ્પષ્ટ હોવાથી વધારે સચોટ આલેખ તમને ત્યાં મળે 700 થી 800 માં 74 તો 75 કરતા થોડા ઓછા આવશે બરાબર છે બલ્બની સંખ્યા જે 700 થી 800 કલાકની વચ્ચે છે પછી 800 થી 900 માં કેટલા છે 62 કલાક તો 60 થી થોડા ઉપર આવશે બરાબર જ્યાં આવે છે 62 કલાક અને છેલ્લું 900 થી 1000 કલાક ચાલે એવા કેટલા બલ્બ છે તો કે 48 તો 45 થી થોડું વધારે આપણે દોરી લઈએ તો આ થઈ ગઈ 48 કલાક અને આ થઈ ગયો આલેખ જે દર્શાવે છે બરોબર છે અને અહીંયા આપણે નિશાની દર્શાવી દઈએ કારણ કે અહીંયાથી આપણો આલેખ શરૂ થતો નથી ચાલો તો અહીંયા ઉગમ બિંદુ આવશે ઓ 00 લખી શકીએ આપણે તો આ થઈ ગયો આલેખ 900 1000 પછી 1100 લખી શકો અને અહીંયા આવશે 1200 અને થી આગળ ચાલો તો આ સ્તંભ આલેખ મળી ગયો હવે આ સ્તંભ આલેખમાં આપણે જોવાનું છે કે આ સ્તંભ આલેખ બલ્બનું આયુષ્ય કલાકમાં દર્શાવે છે જ્યાં આપણે પ્રમાણમાપ લખવું પડે તો કે પ્રમાણમાપ વાય અક્ષ પર કેટલું લીધું તો કે 1 સેન્ટીમીટર કેટલા ખાના છે 15 30 45 એટલે 1 સેન્ટીમીટર બરાબર 15 બલ્બ આવશે અને આલેખ નું ટાઇટલ શું આવશે તો કે બલ્બ નું આયુષ્ય દર્શાવતો સ્તંભ આલેખ બલ્બ નું આયુષ્ય 400 બલ્બ છે બરાબર 400 બલ્બ નું આયુષ્ય દર્શાવતો સ્તંભ આલેખ આ એનું ટાઇટલ થઈ ગયું પ્રમાણમાં તો આ રીતે આપણે સ્તંભ આલેખ બનાવ્યો હવે બીજું આપણને શું પૂછ્યું છે કે કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધારે છે તો આપણે જોઈ શકીએ કે ભાઈ અહીંયા સુધીના જે બલ્બો છે બરાબર છે એ બધા 700 કલાક સુધીનો અહીંયા આવી ગયો હવે પાછળના જે વધ્યા છે બરાબર છે આ જે બલ્બની સંખ્યા આપણે લઈએ છીએ રેડી તો આ જે બલ્બો છે એ બધા કેવા છે તો કે 700 કલાકથી વધારે વાળા છે બરોબર આ જે ખાના આપણે દોર્યા છે એમાં જે બલ્બો છે બરોબર છે એ સ્તંભ વડે જે બલ્બ અહીંયા દર્શાવેલા છે એ કેવા છે તો કે એ દરેક બલ્બ નું આયુષ્ય 700 કલાકથી વધારે છે કેટલું છે 700 કલાકથી વધારે તો એવા કેટલા થશે તો કે આ 3 સ્તંભો થશે અને એ 3 સ્તંભમાં રહેલા બલ્બની સંખ્યા તો 700 કલાકથી વધારે આયુષ્ય વાળા બલ્બની સંખ્યા તો અહીંયા સુધી 700 બલ્બ આવે અને 700 થી વધારે એટલે આ 3 સ્તંભ આવશે તો સંખ્યા બરોબર 74 વત્તા 62 વત્તા 48 અને એનો સરવાળો કરો તો 7 ને 6 13 એટલે 130 થઈ જશે અને 4 ને 2 6 એટલે 136 એમાં 8 ઉમેરો એટલે 144 અને એમાં 40 ઉમેરો એટલે 184 બલ્બ મળે કેટલા બલ્બ મળે 184 બલ્બ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે અહીંયા સ્વાધ્યાય 14.3 નો પાંચમો દાખલો પૂર્ણ કરીએ જેમાં આપણે સ્તંભ આલેખ બનાવતા શીખ્યા અને એના ઉપરથી આપણે જે બલ્બની સંખ્યા માંગેલી છે એને જવાબ પણ આપણે અહીંયા આપ્યો આ પ્રશ્નમાં આપને કોઈ ક્વેરી હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ